દક્ષિણ ગુજરાતમાં તમામ સુગર ફેક્ટરીઓને બોર્ડ ઓફ ડાયરેક્ટરની બેઠક બોલાવી ટન દીઠ શેરડીના ભાવ નક્કી કરાયા છે, જેમાં ચલથાણ સુગરમાં ગત વર્ષ કરતા સારો એવો ભાવ ખેડૂતોને મળવા પામ્યો હતો. દર વર્ષે શેરડીના આખરના ભાવ નાણાકીય વર્ષના અંતિમ દિવસો એટલે કે 31મી માર્ચના રોજ જાહેર થતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીને કારણે લાગુ પડેલ લોકડાઉનમાં ભાવ જાહેર કરવાની તારીખમાં વારંવાર ફેરફાર કરવાની ફરજ પડી હતી. રાજ્યમાં ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ખાંડ નિયામકના પત્રને આધારે અંતે 31મી મેના રોજ તમામ સુગર ફેક્ટરીઓના બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક બોલાવી ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, જેના અનુસંધાને આજ રોજ સુગર મિલના માલિકો ભાવ જાહેર કરવા માટે બેઠક યોજી હતી, જેમાં ખેડૂતોને શેરડીના ટન દીઠ મળનાર ભાવ માસવાર જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલના ટન દીઠ ભાવ નક્કી કરાયા હતા, જેમાં બારડોલીનો ભાવ 3152 અને તેને કપાત 2 રૂપિયા, ચલથાણમાં 3056 કપાત 6 રૂપિયા, મહુવામાં 2985 ભાવ અને કપાત 5 રૂપિયા, મઢીમાં 2961 ભાવ કપાત 11 રૂપિયા, ગણદેવીમાં 3311 અને કપાત 5 રૂપિયા, કામરેજમાં 2776 ભાવ અને કપાત 16 રૂપિયા, સાયણમાં 3081 ભાવ અને કપાત 6 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આજની જે બોર્ડમાં ગુજરાતમાં તમામ સુગર ફેક્ટરીઓ ની આજની બોર્ડ 31 તારીખે નક્કી કરવામાં આવી ભાવ પાડવા માટે, એ બોર્ડમાં ચલથાણ સુગરમાં આજે અમે અત્યારે બોર્ડના કાર્ય પૂરું કર્યા પછી છેલ્લો એજન્ડો અમારો ભાવ પાડવાનો હતો. એના જે અમે ભાવો પાડ્યા છે એ ભાવ અમારા 3-4 તબક્કામાં હોય છે. એ પ્રમાણે અમારા નવેમ્બરથી લઈને જાન્યુઆરી સુધીનો 3056 અને ત્યાર પછી દરેક મહિને એટલે કે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ અનુક્રમે 100, 50, 100 અને 150 વધારો કરીને લાસ્ટ અમારા 3206 એપ્રિલના ભાવ અમારા પડે છે. પાછલા વર્ષે શું ભાવ હતો? પાછલા વર્ષેમાં 2426 ભાવ હતો. તો કેક ને કે ભાવ વધારાનું કારણ નજીકમાં ચૂંટણી આવી રહી હોય તેવું નથી લાગી રહ્યું? ભાવ વધારાનું કારણ એક મીડિયામાં ચાલે છે કે ભાઈ ચૂંટણી છે એટલે ચૂંટણીને લીધે ભાવ વધારા લોકો આપી શકે, પણ સરકારે જ અત્યારે જુલાઈ સુધી કોઈપણ ચૂંટણીઓ ન યોજવા માટેના પરિપત્રો બહાર પાડ્યા છે, અને જુલાઈ પછી પણ ઓગસ્ટ મહિનામાં કોઈ વરસાદમાં ચૂંટણી થતી ન હોય એટલે મારા ખ્યાલ મુજબ ડિસેમ્બર જાન્યુઆરી વગર કોઈ ભાવ આપણે ચૂંટણી થવાની નથી, તો આ ભાવની કોઈ અસર એ ચૂંટણી પર આવે એવું અત્યારે દેખાતું નથી. અને જે કંઈ બી વધારો આવ્યો છે 300 થી લઈને 500 રૂપિયા સુધીનો, જે ગયા વર્ષની આવક કરતા આ વર્ષની આવકમાં જે વધારો આવ્યો છે એ જ વધારો બધી સુગરે અલગ અલગ આપ્યો છે. પાછલા વર્ષ કરતા આ વર્ષે જે ભાવ વધારો થયો છે તેમાં ખેડૂતોને લઈને કેટલી ખુશી જોવા મળી રહી છે? ખેડૂતોની જે ઈચ્છા હતી લગભગ 2829 સુધી એ લોકોની એક એવી ઈચ્છા અમને ટ્રેન જણાતો હતો કે આટલા ભાવ તો બી ખુશ હતા, પણ આ જે 3000ની ઉપર જે બધા ભાવો ચાલે છે તો એ પ્રમાણે તો ખેડૂતોને ઘણી જ સારી પરિસ્થિતિ કહેવાય, કેમ કે લોકડાઉનને લીધે એમના બીજા જે પાકો અન્ય પાકો જે છે, કેર છે, પપ્પમ છે કે એમના શાકભાજી છે, એમાં ઘણું મોટું નુકસાન થયું છે. એટલે આ જે કંઈ બી વધારો મળ્યો છે એ એમને આ લોકડાઉનમાંથી ઉભરવા માટે ઘણો ફાયદારૂપ થશે. તો આ ભાવને લઈને આપણે ચલથાણ સુગરને કેટલો ફાયદો રહેશે? ચલથાણ સુગરને જોવા જઈએ તો ફાયદાની વાત કરીએ, આ તો ખેડૂતની સંસ્થા છે એટલે જે કોઈ બી ફાયદો થવાનો એ ખેડૂતને થવાનો, સુગરને તો કોઈ ફાયદો થતો હતો નથી, કેમ કે સુગરનું કામ જ જે કંઈ બી સભાસદોનું છે એ સભાસદોને વધારે વધારે કેવી રીતે આપી શકીએ એની વ્યવસ્થા કરીને એમને અમે પાસ ઓન કરીએ છીએ. તો બીજી તરફ ચલથાણ સુગરમાં ખેડૂતો માટે ભાવને લઈને અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો. બીજી તરફ શેરડી રોપનાર ખેડૂતો ટન દીઠ 4000 રૂપિયાનો ભાવની આશા રાખતા હતા, પરંતુ ગત વર્ષ કરતા ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મારું નામ નિલેશ પટેલ. નિલેશભાઈ ક્યાં રહો છો? મોણી. મોણી, શાની ખેતી કરો છો? ખેતી આ શેરડીની. હા, તો આજરોજ જે ભાવો પડ્યા છે કેટલો ભાવ તમારે તમને મળશે અને પાછલા વર્ષ કરતાં કેટલું લાભદાયક છે? પોડ અમે 2626 પડેલા ચલથાણના,
આ વખતે 3056 ભાવ પડ્યા, અમે બહુ જ ખુશ છું, બધા ખેડૂતો આનંદમાં આવી ગયા છે. આ તો ચોક્કસથી કેમને કંઈક એવી વાત થઈ રહી છે કે 4000નો જે ભાવ મળવામાં માંગણીઓ કરી હતી 4000નો ભાવનો, તો આટલા જ ભાવમાં કેવી રીતે સંતોષકારક થઈ ગયા? 4000 તો કોઈ શક્ય જ નથી કે ભાવ પડે એવો, કારણ કે લોકડાઉનમાં ખાંડનો ઉત્પાદ બજારો હોની હતા, ખાંડનો જતી હોની હતી, તો પછી 4000ની આશા કેવી રીતે રાખ્યા? શાકભાજીમાં તો અમારે ગુવાર ભીંડા લોકો રોડ પર લાખી આવ્યા, એની કરતા શેરડીમાં સારું છે, અમે ખુશ છે આ ભાવથી. જો કે શાકભાજી કરતા શેરડીના ખેડૂતોને સારો ભાવ આ સમયે મળ્યો છે, તો બીજી તરફ અલગ અલગ મહિના પ્રમાણે કટિંગ દીઠના ભાવ પડતા પહેલા કટિંગમાં સારો એવો ભાવ મળતા શેરડીના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જયેશ પટેલ, ખેડૂત સમાજ ગુજરાત. આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ મંડળી તરફથી શેરડીના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી જે ટેકાના ભાવો જાહેર થયા છે એનાથી લગભગ 500 રૂપિયાથી માંડીને 800 રૂપિયા સુધીના વધારાના ભાવો આ સહકારી ખાંડ મંડળીએ આપ્યા છે. સરદાર પટેલની કર્મભૂમિ બારડોલી સુગરની મોડેલ તરીકે અપનાવીને સમગ્ર દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ જે રીતે સહકારી પ્રવૃત્તિ થકી ખેડૂતોને પોષણક્ષમ અભાવ આપ્યા છે, એને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા હશે તો સહકારી મોડેલ જ સફળ થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ આજના શેરડીના ભાવો છે. ખાસ કરીને જ્યારે પોષણક્ષમ ભાવો આપવામાં સહકારી મંડળીઓ સફળ થઈ છે, ત્યારે આગામી દિવસોમાં જે રીતે કોરોના વાયરસે મજા મૂકી છે એને કારણે સુગર ફેક્ટરીઓની 50%થી પણ વધારાની ખાણો હજુ ગોડાઉનમાં પડી છે, અને જે ભાવો જાહેર થયા છે એમાં પણ આગામી ભાવો અંદાજો મેળવીને જે રીતે જાહેર થયા છે એની સામે તમે જુઓ તો લગભગ 1500 કરોડ રૂપિયા હજુ પણ બેંકો પાસે ઓવરડ્રાફ્ટ લઈને આ ખેડૂતોને આપવામાં આવશે, એને કારણે મોટું વ્યાજનું બર્ડન પણ પડવાનું છે. ત્યારે સહકારી પ્રવૃત્તિ આટલા સારા ભાવો આપ્યા. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.